અરવલ્લી જિલ્લાના મેઘરજી તાલુકામાં એક પણ કોવિડ કેર સેન્ટર ન હોવાને કારણે 15 દિવસ અગાઉ ઇસ્ત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પણ આ કોવિડ કેર સેન્ટરમાં અપૂરતો સ્ટાફ, નહિવત ઓક્સિજન, વેન્ટિલેટર અને અત્યાધુનિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો હોવાનું દર્દીઓએ અને દર્દીઓના સગાઓ જણાવી રહ્યા છે. ત્યારે ગોઢા ગામના 55 વર્ષીય ઇસમ ચિમનભાઈ પટેલની તબિયત લથડતા સારવાર હેઠળ ઇસ્ત્રી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વેન્ટિલેટર ન હોવાથી અને પૂરતો ઓક્સિજન ન હોવાથી ચિમનભાઈ પટેલનું ઇસ્ત્રી કોવિડ કેર સેન્ટરમાં મોત નિપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. અને ઓક્સિજનના અભાવે મોત થતા અન્ય કોરોના દર્દીઓના સગાવાલા ઓક્સિજનના બોટલ મેળવવા માટે આમ તેમ વલખા મારી રહ્યા છે. ત્યારે ઇસ્ત્રી કોવિડ કેર સેન્ટરમાં પૂરતા ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા આપવામાં આવે, જેથી અન્ય ગંભીર દર્દીઓના જીવ બચી શકે તેવી પ્રજામાં લોકમાંગ ઉઠી જવા પામી છે. ગઈકાલે પટેલ ચિમનભાઈ આ ઇસ્ત્રી આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરેલા, જેમને ઓક્સિજન માટે અહીંયા ઓક્સિજન ઉપર રાખેલા, પણ ઓક્સિજન બિલકુલ સમાપ્ત થઈ ગઈ હતી. હવે ઓક્સિજનનું વગર એમને શ્વાસમાં બહુ તકલીફ પડી, એટલે આજે 4 વાગે સવારે એમનું ડેથ થયું. એ ગોઢા ગામના પટેલ ચિમનભાઈ હતા. અને આ ઇસ્ત્રીમાં જે આપણા આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે, પણ એમાં કોઈ ઓક્સિજન નથી, નથી વેન્ટિલેટર, કોઈ ફેસિલિટી નથી, તો શું કરવાનું? ડોક્ટરની ફેસિલિટી ગામડામાં જો એક બનાવ્યું અને ગામડાના વ્યક્તિને જ જો ના મળતું હોય, ઓક્સિજન નથી મળતું, નથી વેન્ટિલેટર મળતું, તો પછી હોસ્પિટલ બનાવવાનું કોઈ કારણ જ નથી ને. આબુ તો ભોગરદી દીધું. આ તો ખાલી એક બનાવ્યું છે COVID-19, એમાં કોઈ આમાં કશું જ કોઈ સગવડ નથી. અત્યારે તાત્કાલિક ધોરણે આનો પગલો લેવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આ ઓક્સિજન આવવું જોઈએ. અત્યારે હાલ પણ ઓક્સિજન નથી અહીંયા, લોકો ઓક્સિજન વગર અત્યારે અંદર ગુટરાય છે. કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ અમે દવાખાના થ્રુ ઇસ્ત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યા, જ્યાં એમને ઓક્સિજન તો ચડાવ્યો, ઓક્સિજન ઉપર ચાલ્યો, પણ એમને વેન્ટિલેશનની જરૂર હતી. પણ અહીંયા વેન્ટિલેશન હાજર સ્ટોક પણ નહોતું અને ઓક્સિજન પણ છેલ્લા થોડુંક જ હતું, તે પછી ઓક્સિજન ખતમ થઈ ગયું અને આ ભાઈનું સવારે 4 વાગે દેહાંત થયું. વેન્ટિલેટરની સગવડ, વેન્ટિલેશન માટે ઘણી ટ્રાય કર્યા અમે, પણ ક્યાંયથી અમે સગવડ થાય તો આ ઇસ્ત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેન્ટિલેશનની જરૂર બહુ જરૂર છે, ગામડાઓની સુવિધા ઉપલબ્ધ થાય માટે. એટલે તાત્કાલિક ધોરણે વધારે ને તો 2-3 વેન્ટિલેશન મળે તો લોકોને રાહત મળે એવી છે. આ ભાઈ મળ્યા તે ગોઢા ગામના પટેલ ચિમનભાઈ પૂજાભાઈ છે, જેમની ઉંમર લગભગ 55 વર્ષ છે અને એ અત્યારે હાલ કોરોનાથી ડેથ થયેલ છે. જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાણંદ, અરવલ્લી.